नमस्कार विद्यार्थी मित्रों, कोरोना समय बाद कोरोना काल पूरो थया बाद घणा समय पछी आजे आपणी सरकारी प्राथमिक शालाओ शुरू थई रही छे। तो आज रोज जे विद्यार्थीओ कोई कारणोसर अथवा तो कोई संजोगानुसार शालाए आवी शके नथी तेमना माटे आपणे अहींया खास विडियो बनावेल छे। तो आजना आपणा आ विडियोमां आपणे धोरण 8 गणित लेसन नंबर 10 घन आकारोनुं प्रत्यक्षीकरण तेमना विशे अभ्यास करवा माटे जई रह्या छीए। तो आपणे जोईए, आपणने एक कोष्टक आपेल छे, तेमां आपणने सूचना आपेल छे कि पहेला आकारने तेना प्रकार अने नाम साथे आपनी समझण माटे जोडेल छे, ते मुजब बाकीना आकारने योग्य रीते जोड़ो। आ कोष्टक आपेलुं छे तेमां 3 कॉलम छे, आकार, आकारना प्रकार अने आकारनुं नाम, जेमां पहेलो आकार छे ચોરસ। તો એ કેવો છે? તો કે દ્વિપરિમાણીય, અને એ આકારનું નામ શું છે? તો કે ચોરસ, જેને ઇંગ્લિશમાં સ્ક્વેર કહેવામાં આવે। તો આવી રીતે આપણે આકૃતિઓની કોષ્ટક છે એને આપણે જોઈન્ટ કરવાના છે। તો સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ ત્રિપરિમાણ અને દ્વિપરિમાણ એટલે શું। આ બધા આકારોથી તો આપણે પ્રાથમિક ધોરણોમાં 1-7 ધોરણ સુધીને આ આકારો છે એ આવતા હોય છે, તો એના વિશે આપણને પ્રાથમિક ખ્યાલ તો છે જ, પરંતુ ત્રિપરિમાણ અને દ્વિપરિમાણ એ કદાચ આપણી માટે નવો શબ્દ હોઈ શકે। તો એવી આકૃતિ, એવી ભૌમિતિક આકૃતિ કે જેમને માત્ર લંબાઈ અને પહોળાઈ બે જ ડાયમેન્શન હોય, તો એવી આકૃતિ હોય તેને દ્વિપરિમાણ આકૃતિ કહેવામાં આવે। અને એવી આકૃતિ કે જેને 3 પરિમાણ હોય એટલે કે 3 ડાયમેન્શન હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, તો એવી જે આકૃતિ હોય તેને ત્રિપરિમાણ આકૃતિ કહેવામાં આવે છે। તો આપણું જે ચોરસ છે એ દ્વિપરિમાણ છે અને તેનું નામ ચોરસ છે। ત્યારબાદ બીજી આકૃતિ છે શંકુની। તો આપણે અહીં આકાર બતાવીએ, બીજો આકાર છે કેવો છે? શંકુ। તો અમારા હાથમાં જે છે ભૌમિતિક આકાર એ શંકુ આકાર છે। એ શંકુ કેવું છે, દ્વિપરિમાણ છે કે ત્રિપરિમાણ? તો કે એ ત્રિપરિમાણમાં આવે, કેમ કે એને નિશ્ચિત ઊંચાઈ પણ છે, અને એ આકૃતિનું નામ શું છે? તો કે શંકુ। તો આપણે અહીં જી જે કરીને આપેલી છે શંકુ, જેને ઇંગ્લિશમાં કોન કહેવામાં આવે છે, CONE। ત્યારબાદ આપણી પાસે જે ત્રીજી વસ્તુ છે તેને પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 ડાયમેન્શન છે, એટલે એ ત્રિપરિમાણ છે, અને એનું નામ શું છે? તો આ બધા આકારથી પણ તમે પરિચિત છો, તેને નળાકાર, જેને ઇંગ્લિશમાં સિલિન્ડર એવું કહેવામાં આવે છે। તો જે બી છે તેમાં આપણને આપેલ છે નળાકાર, CYLIN, સિલિન્ડર। તો તમારે શું જોઈન કરશો? નળાકાર, ત્રિપરિમાણ અને ત્રીજા નંબરમાં નળાકાર લખેલું છે, ત્યાં આપણે એરો જોઈન કરવાનો રહેશે। ત્યારબાદ છે ત્રિકોણ, 3 બાજુવાળી અને 3 ખૂણાવાળી બંધ ભૌમિતિક આકૃતિ એટલે ત્રિકોણ। તો ત્રિકોણ કેવું છે, ત્રિપરિમાણ કે દ્વિપરિમાણ? તો કે દ્વિપરિમાણ, અને નામમાં શું આવશે? ત્રિકોણ। તો ત્રિકોણ ક્યાં આપેલું છે આપણને? એ બી સી ડી ઈ એફ જી અને એચ છે ત્યાં ત્રિકોણ આપણને આપેલ છે, ટ્રાય એંગલ, 3 ખૂણાવાળી આકૃતિ એટલે ત્રિકોણ। ત્યારબાદની જે ભૌમિતિક આકૃતિ છે એ છે આપણો સમઘન। આપણે નાના બાળકો જે રમત રમતા હોય છે, લૂડો અથવા તો સાપસીડીમાં, એમાં જે પાસો આવતો હોય છે જેને ક્યુબ કહેવામાં આવે છે, એ છે સમઘન। એ પાસો પણ આવો જ કંઈક હોય છે સમઘન। તો આ સમઘન છે એ શું છે, એમાં કેટલા ડાયમેન્શન છે? તો કે 3 છે, એમાં લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ પણ છે, એટલે એમાં 3 ડાયમેન્શન છે, 3 પરિમાણ છે, એટલા માટે એ ત્રિપરિમાણ છે, અને એનું નામ શું છે? તો કે સમઘન, એફમાં આપેલ છે તે સમઘન, CUBE। આ બધી આકૃતિને તમારે આ મુજબ એરોથીને જોઈન કરવાના છે ત્રણેય કોલમમાં। ત્યારબાદ એફમાં આપણને શું આપેલ છે? તો કે વર્તુળાકાર આપેલ છે, એમાં શું આવશે? તો કે દ્વિપરિમાણ, કેમ કે એ 2 ડાયમેન્શનવાળી આકૃતિ છે, એટલે વર્તુળ ક્યાં આપેલું છે આપણને? તો કે ડીમાં। તો એમાં કેવી રીતે જોઈન કરશો? વર્તુળ, દ્વિપરિમાણ અને વર્તુળ, આવી રીતે આપણે એરો કરીશું। ત્યારબાદ જીમાં જે આપણને આકૃતિ આપેલ છે એ કંઈક આવી છે, તો એનું નામ શું છે? લંબઘન, જેને ઇંગ્લિશમાં ક્યુબોઇડ એવું કહેવામાં આવે છે, તો એમાં પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 ડાયમેન્શન છે, એટલે કેમ આવશે? ત્રિપરિમાણમાં, અને એનું નામ શું છે? તો કે લંબઘન, ઈમાં જે છે તે ક્યુબોઇડ, અને લાસ્ટમાં જે આપણને આપેલ છે તે આ શું છે મારા હાથમાં? તો કે ગોળો, અથવા તો એને ઇંગ્લિશમાં સ્ફિયર એવું પણ કહેવામાં આવે છે, તો એ કેમ આવશે? ત્રિપરિમાણમાં, અને ત્રીજી કોલમમાંથી આપણને કયું લેશું? જે એમાં આપેલું છે તેને ગોળો પણ કહેવાય અને ગોલક એવું પણ કહેવામાં આવે છે, અને ઇંગ્લિશમાં તેને સ્ફિયર કહેવામાં આવે છે। તો આપણે આ આકારને તેમના પ્રકાર અને નામ સાથે જોડવાનું જે પાઠ્યપુસ્તકમાં ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ ચેપ્ટર છે તેમાં પ્રથમ પેજ ઉપર જ આપેલ છે, તેની વિશે આપણે સમજ મેળવી। ત્યારબાદ આપણે પુસ્તકમાં જે બીજું કોષ્ટક આપેલું છે તે જોઈએ। દસ પોઈન્ટ એક
અહીં દરેક ઘન વસ્તુના બે દ્રશ્ય વ્યૂ, બાજુનો દેખાવ એટલે કે સાઈડમાંથી ને જોઈએ તે અને બાજુનો દેખાવ કહેવાય, અને ઉપરનું દ્રશ્ય એટલે કે ટોપ ઉપરનું દ્રશ્ય જોઈએ તે આપેલ છે. વસ્તુ અને તેના સાચા દ્રશ્યને જોડો અને પહેલું જોડકું તમારી સમજ માટે બનાવેલ છે. તો આપણે અહીં પહેલું જોડકું છે આપણને આપેલ જ છે, આ બોટલ છે આપણી પાસે પાણીની બોટલ, એને આપણે સાઈડમાંથી ને જોઈએ. હું આ મારી સાઈડમાંથી જોઉં તો મને કેવું દેખાશે, તો કે એ આ મુજબની આકૃતિ હશે જે ત્રણ નંબરમાં છે તે, એટલે કે સાઈડ વ્યૂમાંથી ને એ આવી રીતનું દેખાશે. ત્યારબાદ છે ઉપરનો દેખાવ એટલે કે ટોપ વ્યૂ, એટલે કે આ બોટલ છે ને હું આમ ઉપરથી આમથી આમ જોઈશ ઉપરથી, તો મને શું દેખાશે, તો કે આ માત્ર આ જે ઢાંકણું છે તે જ મને દેખાશે. એટલે આપણે આપણને જે આકૃતિઓ આપેલી છે તેને એરોથીને જોઈન્ટ કરવાના છે બાજુના દેખાવ સાથે અને ઉપરના દેખાવ સાથે. સાઈડ વ્યૂ એટલે બાજુનો દેખાવ અને ટોપ વ્યૂ એટલે ઉપરનો દેખાવ. ત્યારબાદ બીજી વસ્તુ છે વજનિયું. આપણે બટેકા ટમેટા અથવા કાંઈ શાકભાજી લેવા જતા હોય ત્યાં અડધો કિલો કિલો પાંચ કિલોગ્રામના વજનિય હોય, તો એને આપણે બાજુમાંથી જોઈએ, આમ બાજુમાંથી ને જોઈએ તો કેવું દેખાશે, તો જે પહેલી આકૃતિ છે એ મુજબનું આ દેખાશે. અને એને ઉપરથી ને જોઈએ તો એ કેવું દેખાશે, તો ઉપરથી ને આપણે જોઈએ તો શું દેખાય, આ પાંચ કેજી જે લખેલું છે ફાઈવ કેજી આપણને દેખાય, તો આમાંથી કયું આવશે, તો કે જે પાંચમા નંબરમાં છે તે. એટલે આને જોઈન્ટ કેમ કરશું, અહીંયાથી અહીંયા જોઈન્ટ કરવાનું અને અહીંયાથી અહીંયા આમ જોઈન્ટ કરવાનું. ત્યારબાદ ત્રીજું છે થર્મોસ. આપણે ચા ગરમ રાખવા માટે જે થર્મોસ વાપરતા હોય છે તે, એમ એક દોરી પણ આપેલ છે, તો એને સાઈડમાંથી ને હું જોઈશ તો મને કેવું દેખાશે, તો કે આ ચાર નંબરમાં છે તે સાઈડમાંથી આ દોરીવાળી આકૃતિ. હવે એને હું ઉપરથી નહીં જોઈશ તો એ મને કેવું દેખાશે, તો કે આ જે બીજા નંબરમાં છે તે આ ઢાંકણાનું વર્તુળ જેવું છે તે અને આ દોરી આપેલ છે તે. એટલે આને કેમ જોઈન્ટ કરશું, સી ફોર અને ટુ. ત્યારબાદ આપણને આપેલ છે કપ્રકાબી. હવે એને હું આમ સાઈડમાંથી નહીં જોઈશ સાઈડ વ્યૂ તો મને કેવું દેખાશે, પાંચ નંબરમાં છે તે. હવે એ જ વસ્તુને હું ઉપરથી નહીં જોઈશ તો મને કેવું દેખાશે, તો કે ત્રણ નંબરમાં છે તે, એટલે કે ડી ફાઇવ અને થ્રી. અને લાસ્ટમાં આપણને આપેલ છે તેલનો ડબ્બો, એને આપણે સાઈડમાંથી ને જોઈએ તો એ આ મુજબ દેખાશે અને એને ઉપરથી ને જોઈએ તો એ આ ડબ્બાનો ઉપરનો ભાગ એનું વર્તુળાકાર જેવું છે તે ઢાંકણું. તો આ આપણે આકૃતિને અથવા તો વસ્તુને તેના સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂમાંથી ને કેવી રીતે જોવી અને તેનો કેવો આકાર દેખાય તેમની આપણે સમજ મેળવી. ત્યારબાદ એના પછીનું કોષ્ટક, આપેલ ઘન વસ્તુની સામે તેમના ત્રણ દ્રશ્ય એટલે વ્યૂ આપેલા છે. આપેલ દરેક વસ્તુ માટે ઉપર એટલે કે ટોપ, ઉપરથી જોઈએ તેને ટોપ કહેવાય, પછી આગળ એટલે આમ આગળથી ને જોઈએ તેને ફ્રન્ટ સાઈડ કહેવાય, અને આમ બાજુમાંથી જોઈએ તો તેને સાઈડ વ્યૂ કહેવાય. ના દ્રશ્યો ઓળખો અને સમજો. તો સૌથી પહેલી વસ્તુ આપણને જે આપેલ છે તે કબાટ છે. હવે એને આપણે કબાટને હું આમ આગળથી જોઉં તો મને કઈ આકૃતિ દેખાશે, આ દેખાય કે આ દેખાય, તો કે આ જે પહેલા નંબરની છે એ દેખાય, એટલે આપણે નીચે લખવાનું આગળ એવું લખવાનું. ત્યારબાદ આ કબાટને આપણે સાઈડમાંથી ને જોઈએ તો એ આપણને કેવું દેખાય, આવી રીતનું કંઈક સમજી લો. માની લો કે આ કબાટ છે આપણો, આપણી પાસે ચોકનું બુક્સ છે, સામેથી ને આપણે જોયું ફ્રન્ટમાંથી જોયું તો આપણને જે ટીચર છે ચોક દેખાડે છે એ આપણને દેખાય, એટલે આ ફ્રન્ટ વ્યૂ. ત્યારબાદ આ જ કબાટને હું આમ બાજુમાંથી ને જોવા તો મને માત્ર એક બાજુનું પડખું છે એ જ દેખાશે, એટલે આ અહીં નીચે લખવાનું આપણે બાજુ. અને ત્યારબાદ ત્રીજો છે ટોપ વ્યૂ એટલે કે ઉપરથી, અહીંથી ઉપરથી એમ આમ જોઉં તો આપણને આ મુજબની આકૃતિ દેખાશે, એટલે આપણે લખવાનું ઉપર. ત્યારબાદ બીજી વસ્તુ આપણને આપેલ છે માચિસ એટલે કે બાકસ. હવે એને આ મુજબનું ચિત્ર આપેલું છે તો ક્યાંથી જોઈએ તો આપણને આ મુજબનું દેખાય, તો કે બાજુ લખેલું, બાજુમાંથી જોઈએ તો આપણને આ મુજબનું ચિત્ર દેખાય છે. પછી એ જ માચિસને આપણે આમ આગળથી ને જોઈએ આગળથી ને તો માત્ર શું દેખાશે, તો તેનું આ બોક્સ જેવું છે દેખાશે, એટલે અહીંયા લખવાનું આપણે આગળ. અને એ જ માચિસને આપણે ઉપરથી ને એટલે કે ટોપ વ્યૂમાંથી ને જોઈએ તો આપણને શું દેખાશે, તો આપણને જે માછલીની છાપ આપેલી છે દેખાશે, એટલે આપણે લખવાનું ઉપર. ત્યારબાદ આપણને ત્રીજી આકૃતિ આપેલ છે ટેલિવિઝન. ટેલિવિઝનને હું આગળથી એટલે કે ફ્રન્ટ સાઈડથી જોઈશ એટલે મને એની સ્ક્રીન દેખાશે. ત્યારબાદ એને હું બાજુમાંથી જોઈશ તો આ બાજુમાંથી આમ આપણે જોઈએ બાજુમાંથી ને એટલે આ સાઈડ વ્યૂ અને આ વર્તુળાકાર જેવું સ્પીકર છે તે આપણને દેખાશે, અને ઉપરથી ને જોઈએ ટોપ વ્યૂ તો આપણને આ મુજબની આકૃતિ દેખાશે. એટલે આપણે અહીંયા લખશું આગળ, અહીંયા આપણે લખશું બાજુ અને અહીંયા લખશું આપણે ઉપર. ત્યારબાદ છેલ્લું છે મોટરગાડી. હવે એને આ રીતની આપણને આકૃતિ આપેલ છે તો આવી રીતની આકૃતિ આપણને ક્યારે દેખાય, તો કે કોઈ પણ ફોર વ્હીલ આપણી સામેથી આવતી હોય તેને આપણે ફ્રન્ટ સાઈડ કહેવાય, એટલે અહીં નીચે લખશું આપણે આગળ.
ત્યારબાદ એ જ ફોરવ્હીલને આપણે સાઈડમાંથી ને જોઈએ એટલે કે બાજુમાંથી જોઈએ તો આપણને એ ફોરવ્હીલ આપણને આ મુજબની દેખાશે, અને એ જ ફોરવ્હીલને માની લો કે આપણે કોઈ રવેશ પોર્ચ અથવા તો આપણી અગાસીમાંથી ક્યાંયથી જોઈએ તો આપણને એનો ટોપ વ્યૂ દેખાશે, એટલે કે ઉપરથી દેખાશે. એટલે આ આકૃતિની નીચે આપણે લખશું ઉપર, એટલે આપણે અહીં ઉપર એવું શબ્દ લખીશું. તો આમ આપણે આ ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ કર્યું કહેવાય, એટલે આપણે તેને ટોપ વ્યૂ, સાઈડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂમાંથી આપણે તેનું ઓબ્ઝર્વેશન કર્યું, તેના વિશે શીખ્યા. હવે આપણે વધુ અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. નમસ્તે, જય હિન્દ, જય ભારત.